ખુલાસા. રાજકોટની યુવતીએ બેટ દ્વારકાની બોટનો એક વીડિયો વાયરલ કર્યો છે. એક જ બોટમાં 250 થી 300 લોકો ભર્યા હોવાનો દાવો કર્યો છે. પૂજા માકડિયા નામની યુવતીએ પોતાના સોશિયલ એકાઉન્ટથી આ વીડિયો વાયરલ કર્યો છે. બેટ દ્વારકાના પરિવાર અને મિત્રો સાથે તે દર્શન કરવા ગયા હતા એ સમયનો આ વીડિયો છે. સુરક્ષાને લઈને વીડિયોમાં સવાલ ઉભા થઈ રહ્યા છે. પોલીસ કર્મચારી પણ બોટમાં સવાર હોવાનું જોવા મળી રહ્યું છે. રાજકોટની યુવતીએ બેટ દ્વારકાની બોટનો એક વીડિયો વાયરલ કર્યો છે જેમાં સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. દ્વારકા મેં હૈ ઓર યે દેખો બોટ મેં કિતને લોગ બેઠે હૈ ઇધર ઓર યે બંદા હૈ જો ભરતે હી જા રહા હૈ ઇસકો મના કિયા તો ભી ભર રહા હૈ યે અંદર પોલીસ વાલે બેઠે હૈ લેકિન વો ભી નહીં મના કર રહે નહીં સોરી ભૈયા જી આપ જો ભી હો એક લિમિટ હોતી હૈ બોટ મેં બંદે કી અગર ડૂબે કી તો સારે મરેંગે આપ રિસ્પોન્સિબિલિટી લોગે હા બોલ દો અરે કેસે બોલ રહા હૈ નહીં નહીં હા બોલ દો રિસ્પોન્સિબિલિટી લે લોગે હા બોલ યે રહા બંદા યે બંદે કી બોટ હૈ દેખ લો કિતને હૈ ઓર સબ લોગ રીલ્સ હૈ ના શેર કર દેના ઇન્સ્ટાગ્રામ પે અગર દિખે ના તો રીલ્સ શેર કર દેના ઇન્સ્ટાગ્રામ પે શેર કર દેના કિતને ભરે હૈ દેખ લો 300 લોગ હૈ બોટ મેં કમ સે કમ 300 વિગતો સાથે સંવાદદાતા શની જોડાયા છે. શની, આ વાયરલ વીડિયો રાજકોટની યુવતી દ્વારા જે શેર કરવામાં આવ્યો છે, શું વધુ વિગતો વીડિયોને લઈ મળી રહી છે? જે તે વાત કરવામાં આવે તો રાજકોટની યુવતી દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. ગઈકાલે વડોદરાની આ દુઃખદ ઘટના બની, કેટલાક વિદ્યાર્થીઓ જીવ ગુમાવ્યો પાણીમાં. રીતના બોટોમાં ક્યાંક વધારે સંખ્યા બેસાડતા હોય છે. આવી જ રીતે બેટ દ્વારકાનો શનિવારની તારીખ 13 નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક બોટમાં 20-25 લોકો નહીં પરંતુ 250 થી 300 લોકો ભર્યા છે. પૂજાબેન માકડિયા નામની આ યુવતીએ પોતાનું એકાઉન્ટ સોશિયલ મીડિયામાં મૂક્યો છે. વિડીયો બેટ દ્વારકા પરિવાર મિત્ર સાથે ફરવા ગયા હતા, દર્શન કરવા ગયા હતા. અત્યારે તેમના દ્વારા વિરોધ પણ ઉઠાવવામાં આવ્યો હતો કે આટલા લોકોને શા માટે ફરો છો, જો નાવ ડૂબશે તો મોટી દુર્ઘટના છે, તે સર્જાઈ શકે છે. પરંતુ આ આંધળા તંત્રના કાને કોઈ વાત ન સાંભળતી હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવતા છે. આ દ્રશ્યો છે બેટ દ્વારકાના કે જ્યાં 200 થી 250 લોકો અને 300 લોકો સુધી આ એક જ બોટમાં ભર્યા છે. જો આ કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર? કલેક્ટર તંત્ર, એક દ્વારકાના કલેક્ટર તંત્ર આ વિડીયો જોવો જોઈએ, કારણ કે આ મોટી દુર્ઘટના છે, તે સર્જાઈ શકે છે. કેપેસિટી કરતા વધુ લોકોને શા માટે બેહાડ્યા, તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. ત્યારે રાજકોટની મહિલાએ અત્યારે નિવેદન પણ આપ્યું છે કે આ સમગ્ર બાબતને લઈને ત્યાં પોલીસ અધિકારીઓ હાજર હતા, ત્યાંના કર્મચારીઓ હાજર હતા, તેને પણ કોઈ કાર્યવાહી ન કરી લોકોને ભરવા જ લાગ્યા. આ સમગ્ર બાબતને લઈને પૈસા કમાવા માટે આ લોકોના જીવ જોખમમાં નખાય તેવી વસ્તુઓ લઈને 250 થી 300 લોકો એક બોટમાં ભરીને બેટ દ્વારકા મૂકવા જતા હોય છે. જી બિલકુલ, શનિ આભાર જાણકારી આપવા બદલ.